રાખી સુરત મહાનગરપાલિકા તંત્ર સજ્જ થઈ રહ્યું છે. શહેરમાં દર વર્ષે આવતા ખાડી પૂરને ધ્યાને રાખીને કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરની તમામ ખાડીઓ પર એસએમસી કમિશનર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં પાલિકાના ડીવાય હેલ્થ કમિશનર આશિષ નાયક સહિત ઝોનલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાડીઓમાં એકઠો થયેલો કચરો બહાર કાઢવા સૂચના કરવામાં આવી હતી. નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા પાણીઓનો નિકાલ થાય તે માટે પાલિકા કમિશનર શાલિનીબેન અગ્રવાલ મેદાને ઉતર્યા છે. પાલિકા કમિશનર શાલિનીબેન અગ્રવાલ સહિત તેમની ટીમો દ્વારા તમામ ખાડીઓ પર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ફ્લડ ગેટ સહિત ખાડીઓ મેન્ટેનન્સ રાખવા પાલિકા કમિશનર દ્વારા તમામ અધિકારીઓને સૂચના આપી છે. સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો અને ઝોન કક્ષાએથી સમગ્ર સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના કરવામાં આવી રહી છે. ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ખાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફસફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે. એમના સિવાય સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, ઇનલેટ ચેમ્બર્સ, મેઇન હોલ ચેમ્બર્સ, ઢાંકણ વગેરેની રિપેર્સ, મેન્ટેનન્સ, ફ્લડ ગેટ્સના રિપેર્સ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે. આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રી મોન્સૂન કામગીરી થઈ છે, સાફસફાઈ થઈ છે, ગાડીની સાફસફાઈ થઈ છે, એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છે.